नमस्कार दोस्तों, गुज्जू वार्ता इन कथा में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज आपणे वात करीशुं श्री चामुंडा माताजीनुं मंदिर एटले के ऊंचा कोटड़ा के जे भावनगर में स्थित छे। ए ऊंचा कोटड़ा में चामुंडा माताजी एक मुखे दर्शन दीधा छे, ज्यारे चोटीला में चामुंडा माताजीए बे मुखे दर्शन दीधा छे, अने वलसाडना जे पारनेरा छे ए पारनेरा में चामुंडा माताजीनुं त्रण मुखनुं स्थानक आवेलुं छे। तो एमांथी आजे आपणे जोईशुं चामुंडा माताजीनुं मंदिर ऊंचा कोटड़ानो इतिहास। भावनगर जिल्लामां महुआ तालुकामां सागर तटे ऊंचा कोटड़ा गाम नजीक टेकरी पर गढ़ कोटड़ा तरीके ओळखाता चामुंडा माताजीना आ स्थानकनो अनेरो इतिहास छे। गोहिलवाड़ना शक्ति तीर्थोमां ऊंचुं स्थान धरावता ऊंचा कोटड़ावाळी मां चामुंडानुं देवस्थान विशेष महिमा धरावे छे। અહીં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહપરિવાર લાપસી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા આવે છે। તો ચાલો જાણીએ મિત્રો આ ઊંચા કોટડાના મંદિરનો ઇતિહાસ। લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી માં ચામુંડા માની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા હતા। એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે વેણે વાતો કરતા હતા। સમય જતાં મારવાડની ધરતીમાં ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યા, ત્યારે જહાજી ભીલે માલઢોરની ચિંતા થવા લાગી અને એટલે તેણે માતાજીને પ્રાર્થના કરી। પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું। ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે। અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકને નિત્ય પૂજા અર્ચના કરે છે। જહાજી ભીલને શેર માટીની ખોટ હતી એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા। સમય જતાં તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા અને પુત્રનો જન્મ થાય એ પહેલાં જ જહાજી ભીલનું મૃત્યુ થયું। સમય જતાં તેમના ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખ્યો। પુત્રના જન્મ પછી જહાજી ભીલની પત્નીનું પણ મૃત્યુ થાય છે। આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકી આવે છે। હમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે। નાનપણથી જ માં ચામુંડા કાળિયા ભીલ સાથે વેણે વાતો કરે છે અને ડગલેને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે। આમ કરતા કરતા કાળિયો ભીલ મોટો થાય છે। સમય જતાં કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે, હે માં, મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વહાણોને લૂંટવા છે। ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈ કહે છે, હે કાળિયા, તું વહાણ તો લૂંટ, ભલે લૂંટ, પણ યાદ રાખજે ખાલી અધર્મીનું જ વહાણ લૂંટજે, જે કોઈ ધર્મીનું વહાણ ન લૂંટતો અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં ન જતો। આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજીની રજા લઈને દરિયો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે। એક વખત કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે, પણ માતાજી એને જવાની ના પાડે છે। ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે। પછી જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે, હે મારા કુળની દેવી, માં ચામુંડા, મેં તારી વાત ન માની ને મેં ભૂલ કરી છે, માતાજી મને માફ કરજો। માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેને માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશના માટે વહાણોને લૂંટવાનું છોડીને માતાજીની ભક્તિ કરે છે। આજની તારીખે પણ ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ જોવા મળે છે। એક એવી પણ લોકમાન્યતા છે કે વર્ષો પહેલાં ખાંડિયા અને ત્રિશુલ 15 દિવસ ચોટીલાના ડુંગરે 15 દિવસ ઊંચા કોટડા માતાજી રહેતા હતા। સમય જતાં આ જગ્યાનું મહત્ત્વ વધતાં આસપાસના અનેક ગામોના ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડા માની બધી બાધા અને આખાડી રાખી મનોકામના પૂર્ણ થતાં આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી, ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા, જેથી તેનું મહાત્મ્ય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું। ચૈત્ર માસમાં નવરાત્રિને કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદા જુદા વાહનો,
પદયાત્રીઓના પ્રવાહ અવિરત વધતો ગયો હોય, સ્થાનિક આગેવાનો અને સેવા સમુદાય દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા દ્વારા એમની વ્યવસ્થા કરવામાં આવી અને 2034માં આ સ્થાનકનો જીર્ણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય મંદિર અને યજ્ઞશાળા, તદુપરાંત ભોજનશાળા, યાત્રિક ઉતારા અને અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી। આજે ગઢ કોટડાની ભવ્યતા એટલી બધી વધી છે કે કોઈ યાત્રિકને કોઈ જાતની અડચણ ઊભી થતી નથી। ભાવનગરથી ઊંચા કોટડા મંદિર 80 કિલોમીટરના અંતરે આવેલું છે અને મહુવાથી ઊંચા કોટડાનું મંદિર 35 કિલોમીટરના અંતરે આવેલું છે। ઊંચા કોટડાના મહત્ત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્ત્વનો માસ છે। આ માસ દરમિયાન શક્તિ ઉપાસનાનો સમય છે અને ચૈત્રી પૂનમને દિવસે અહીં મેળો ભરાય છે। લાખો લોકો દર્શન કરવા માટે આવે છે અને રજાના દિવસોમાં તો અહીં ગાડીઓની લાઈન લાગે છે। તો મિત્રો, આવો હતો ભાવનગરમાં સ્થિત શ્રી ચામુંડા માતાજીનો ઊંચા કોટડાનો ઇતિહાસ। જય ચામુંડા માં।